કોઈ દી મનમુખી ન થઈએ, તમારી આજ્ઞા પડાય. મનમુખીમાં દેખાય ગુણ સારા, પણ તે ગુણ ના કહેવાય. યાદ તેમ પ્લાસ્ટિકનું સોનું હોય ઓલસ, તને એવું આવે છે પ્લાસ્ટિકના ઘરેણા સોના જેવા લાગે, સોનું નથી એ, પિત્તળ લાઈન ઘરેણા આવે છે, સોનું નથી એ. મારે મન ધાર્યું કરીને પિત્તળ, અને ગુરુની આજ્ઞા પણ કરીએ સોનું, આટલો ફેર પડે. સોનાને એક તોલાની કિંમત કેટલી? 10,000. મીટી 10,000ની, લાખની હોય છે. નંગ પેલું હોય ને હીરાનું, હોય એ લાખનું હોય. 10,000 રૂપિયા એક તોલા મીટી, 1,10,000 મીટી. 1,10,000માં પિત્તળ કેટલો આવે? મોટા 4-5 તપેલા આવી જાય, 5 મણ દાળ રંધાય એવા. કેટલા વાસણ આવે પ્રભુજી? 1,10,000 કેટલા વાસણ આવે પિત્તળના? ઢગલા બંધ થઈ જાય છે, અને ઓલી એક જ મીટી છે. એમ મન ધાર્યું કરવું ને પિત્તળ જેવું, ગમે એટલું કરણ ફળ જ નહીં. અને ગુરુની આજ્ઞા પ્રાણ કરીએ સોનું, જો મુક્તાન સ્વામી લખ્યું, મેલ મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું. મન મદ થઈને તું કોટી સાધન કરે, તે સદગુરુ શબ્દના સર્વે કાચો. મન ગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, કેટલું હોય? એક મંદિરમાં 40 સાધુ હોય, ઓછામાં ઓછા સાહિત્ય મંદિર ચલાવવું હોય તો 40 સાધુ હોય. 40 સાધુનું કામ એકલો કરતો હોય, ગમેલો ત્યાગ રાખતો હોય, આખા વર્ષ દરમિયાન ધારણા પારણા ચાંદ્રાયણ ખટરસ ચાલુ જ હોય ને, એને ગમે એટલો ત્યાગ રાખતો હોય, ને ગમેલાને સત્સંગ કરાવતો હોય ગમે એટલાને, પણ તો એ ન્યૂન છે ને તેને માટે વિઘ્ન લખ્યું. ન્યૂન આનો વાદ નું વિઘ્ન લખ્યું, અને આટલું બધું કરે છે માથે વિઘ્ન, આખા મંદિરનું કામ એનું તો વિઘ્ન, આટલો ત્યાગ રાખે છે તોય વિઘ્ન, હજારો સત્સંગ તોય વિઘ્ન. અને આ બાજુ જુઓ, તળ ટાણા ખાતો હોય, આરસુ એને ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત હોય, આમાં શું બાકી? હા કચરો જ કહે ને, તણ ટાણા ચાપડતો હોય અને આરસુને ઊંઘી રહેતો હોય, બસ ખાઈને હુઈ જાય, ખાઈને હુઈ જાય વસ્તુ. મારે તો એક સેમ્પલ મુંબઈમાં, તે તમને પ્રાર્થના કે અમારામાં ગુણ આપજો, દ્રષ્ટિ કરજો, સુખ અને શાંતિ અખંડ રહે, એ મોટાની દ્રષ્ટિથી જ રહે, બાકી ના રહે. હવે તો સુખ શાંતિ એ કોઈ ગમે બજારમાં મળે જ નહીં, વેચાતું તમને, કોઈ ફેક્ટરી જ નથી સુખ શાંતિ માટેની. હા અહીંયા જ છે, અહીંયા કોઈ આવતું જ નથી. જ્યાં દુકાન છે સુખ શાંતિને કોઈ આવતું જ નથી, જ્યાં બનાવટી બધું છે ત્યાં પહોંચે છે લોકો, ધક્કા ખાય છે. બીજે સુખ શાંતિ જેવું દેખાય છે નહીં, હા દેખાવ ખરી. હે શાસ્ત્રી મહારાજ, આપ પ્રગટ થયા, ભારતની કથા કરી, ભણ્યા, સુરત બાપા તેડવા ગયા, ગાળામાં બેસાડ્યા, અંતર ફેર્યું, નાની ઉંમર છતાં ભગવાન ભજ્યા, આપ ગામમાં ના આવ્યા, 12 વર્ષ સુરત ગયા. વેરાલીજી મહારાજ કે તમને કોઠારમાં રાખવા છે, વિજ્ઞાન સ્વામી કે તમને સેવામાં રાખવા છે, છેવટે શ્રીજી મહારાજના મળેલા ને કેમ ના પડાય? યજ્ઞ કર્યા,
હજારો બ્રાહ્મણ આવ્યા એટલે આ સ્વામી શાસ્ત્રી બધી સંભાળે છે. નાના હતા, ભાગવતની કથા કરી ગામમાં, હજુ ત્યાં ઓટો છે, આ છત્રી છે, હા, છ વર્ષની ઉંમરે કથા કર, કેવું કહેવાય, ચડ્ડી પહેરતા ના આવડે કથા. હજારો માણસ ગામમાં, 5000ની વસ્તી છે, રોજ બધા કથામાં આવે. અત્યારે તમને કહેવા કે અહીંયા એમને 5 મિનિટ બોલો, આ નાની સભામાં, ઘરની સભામાં 5 મિનિટ બોલો, લો હું બોલો, તારે કથા કરવાની છે, 2-2.5 કલાક કથા ચલાવવાની છે, અને અઠવાડિયા સુધી, અને આટલા નાના એ કઈ કથા સાંભળી હશે એમને. બોલો પુરાણી છે, અને માંડ ભગત આખા ઇન્ડિયામાં જે એક જ છે માંડ ભક્ત, બોલો માંડ વગાડીને કથા કહે, એક જ છે જામનગરમાં છે, બોલો તે સ્પેશિયલ એની સ્ટાઇલો છે કથા કરે. શાસ્ત્રીવાર રોજ નાના હતા પણ રોજ જોયા કરે, બધું ધ્યાનમાં ઉતારે, બધું બીડું ઝડપ્યું, બોલા અચાનક પુરાણી મરી ગયો, આપ શું કોણ કહેવાય જો કથા અધૂરી રહે તો, કરે કોણ, માંડભક્ત ક્યાંય લાવ, બીજો કોઈ હોય તો લઈ આવીએ પકડીને, માંડભક્ત લાવો ક્યાંથી. સ્વામી તૈયાર થયા, કથા કરી, કેવું કહેવાય, ત્યારે હિંમત જ જોઈએ, કેટલી હિંમત હોય ત્યાં કરી શકે. અરે એકદમ અચાનક કંઈ ટ્રેનિંગ નહીં, કાંઈ નહીં, હજુ મહિનાની ટ્રેનિંગ તો બરાબર છે, આ તો ઓલો ધામમાં ગયો, તાર બીએસસી કથા કરવાની, કેવી રીતે કરી, કોઈ ટ્રેનિંગ કર્યા તો જાઓ, મહાન પુરુષ આ લોકના કહેવાય નહીં, તો આવો એની સામર્થ્ય હોય નહીં. નાની ઉંમર છતાં ભગવાન ભજ્યા, ગામમાં ના આવ્યા, એટલે પાછા એમના બાપુજી લઈ આવ્યા, પછી બોરિયાવીથી સ્ટેશનથી મેળાવા આવતા હતા ગાડામાં, તો ગાડામાં જ અંતર ફેરવી નાખ્યું. વાત એ કરીને એમના બાપુજીને પશ્ચાતાપ થયો કે આ ખોટું કર્યું મેં, આવો દીકરો છે એને જવા દો, હો આપણે રોકવું એ બરાબર ના કહેવાય, એ કે એને રજા આપી. ત્યાંથી 12 વર્ષ જતા ગામમાં, ઘરમાં એ ના આવ્યા, 12 વર્ષ ઉપડી ગયા. પછી વિરાજભાઈ કે તમને કોઠારમાં રાખવા છે, વિજ્ઞાન છે કે તમને સેવામાં રાખવા છે, ગુરુદાસ કોઠારી કેટલા ધુરંધર કહેવાય, 4-4 આચાર્ય જેના હાથની 50 વર્ષથી સેવા કરે કોઠાર, અને વાઇસરો જેવું 57, 2000 સાધુ બધા પ્રાયશ્ચિત લે એમની પાસે. એમને ઓફર મૂકી કે ડુંગરભાઈ અમારી ભેગારા બધા કોઠારું શીખવાય તો બીજા 50 વર્ષ સંસ્થાન જોવું ના પડે, આટલા નાના છે. સ્વામી કે આ બંધુ કે કોઠારીમાં જ ભૂલા પડ્યા, આ બંધુ કોઠાર કરવા નથી આવ્યો, કહેલો વિચાર કર, ગમે ત્યાં ઘૂસી જઈએ જ્યાં ના કહેતા, જ્યાં કેટલી સ્પષ્ટતા છે, આટલા નાના ધ્યેયની કેટલી દ્રઢતા છે. ઓલા રોજીભાઈ કહે અમને કે તમને પેટલાદની સ્કૂલમાં અંગ્રેજી ભણવા મૂકવા છે, આજે અંગ્રેજીનું કેટલું મહત્ત્વ છે, આજે છોકરાઓ આટલે 60 વર્ષ થયા આપણે આઝાદી મળ્યા, તો હજુ એ અંગ્રેજીના ગુલામ છીએ આપણે, હજુ લોકોને અંગ્રેજી સ્કૂલો પોતાના બાળકોને મૂકે આ બધું કરે, તો તે વખતે આજથી 125 વર્ષ પહેલાં કેટલું અંગ્રેજી મહાત્મા છે, બોલો. આ ડભોઉ ગામમાં એક ગ્રેજ્યુએટ થયા ને વરઘોડો કાઢ્યો એ લોકો ગામમાં નગરયાત્રા, 3rd ક્લાસ BA ગ્રેજ્યુએટ થાય, આવો છે ક્યાં ગામમાં અંગ્રેજી પણ જાણનાર, બોલો, વરઘોડો નગરયાત્રા કાઢી, તો તે કેટલો મહિમા હશે અંગ્રેજીનો. સ્વામીની સ્પષ્ટતા કેટલી છે આટલી નાની, લેવાયા નહીં, હા, એ તો બીજો હોય તો ધ્યેય બદલી જાય, બોલો, હા, કે આવી ઓફર મળે તો આવ આપણે કરીએ, આ સાધુને બદલે કલેક્ટર થઈશું, લો આ ફરી જાય ચક્કર,
સ્પષ્ટ હતું. સ્વામી કહે કે આ ભાઈને ગુલામી જ કરવાની ને, જો કલેક્ટર થાવ તો શું ગુલામી થઈ ને. તો સ્વામી કહે ભણવું તો પહેલો નંબર રાખવાનો, સાધુ તો પહેલો નંબર. તો અહીંયા આવી ચોઈસ ઓફર હતી, ઠોકર મારી દીધી. આટલું અંગ્રેજીનું મહત્ત્વ હતું તો સ્વામી સ્વીકારી નહીં અને આ બાજુ ઝૂકી ગયા સાધુ બાજુ. અને કેટલું કષ્ટ પડ્યું સાધુમાં, તો કેટલી બધી હેરાનગતિ. કાંઈ આવા નંબર મારી ગયા, પહેલો નંબર જ રાખ્યો આટલું બધું કષ્ટની અંદર. હા, આ બાજુ થયા કલેક્ટર થયા હતા અમે, અમુક હજામત ને કલેક્ટર. આ લોકનો રીંગણા બટાટા મોટી આવી ખેતા ઉપર રાજ કરવાનું, હું રાજ કરીએ. હા, તો પોતા ઉપર રાજ કરવાની વાત આવી, સાધુ થવું એટલે પોતા ઉપર રાજ કરવું. હા, બીજા ઉપર રાજ કરવું, કલેક્ટર થવું. ઘણા સાધુ બનાવે પણ યજ્ઞ ના કરે. હજુ વિહારીલાલજી મહારાજે ઓફર આપી, હા, કે અમારા ભેગારો પાર્ષદ થઈને, કે મેં એવું નક્કી કે મહારાજના મળેલા કોઈ સંત હોય એમની સેવામાં રહેવું છે. તાચે ભાઈ સારું ના લાગ્યું, હં, વિહારીલાલજી મહારાજ બહુ સફળ આચાર્ય થયેલા, એટલી પ્રસાદી બધી એમને ભેગી કરી મહારાજની પ્રસાદીઓની. અને ખૂબ આમ ગાયકવાડ સરકાર પણ 10 ઢગલા સામે ભરતા, હા, ત્યાં ઊભા થઈને સામે જાય એટલું બધું માનતા. એટલે વિહારીલાલજી મહારાજના મુખનું પાન થવું એટલે કેટલો કેટલો પેલી ભાગ્યની વાત કહેવાય. એમને કહી દીધું, ત્યાં અમારે કોઈ છોકરા તને કોઈ મંદિરમાં રહેવા નહીં દઉં. જો વિચાર કરો, તમને કોઈ કહે કે મંદિરમાં પેસવા નહીં દઉં, કેવો ફફડી જઈએ. આ તો ધણી રાજા પોતે કહે છે કે છોકરા તને મંદિરો પેસવા નહીં દો. સાહેબ કે ભલે, જો પાવર જોયો એમના, આ જોવાની ખૂબી છે. એ શબ્દો સામાન્ય નથી, કોણ કોને બોલે છે. હજુ સ્વામી આટલા નાના છે ઉંમરમાં, બધી રીતે કોઈ ક્લાસ નથી. આમ આવી સામે આચાર્ય છે. સ્વામી કે ભલે, પાવરથી આમ ગભરાટથી નથી કહેતા, આમ અંદર કુમારી સાહેબ સમજીને બોલે છે. ભલે તમે નહીં પહેલા તો કોઈ અર્થ નહીં, કંઈક બોક્સ તમારી પાસે નથી. એ કહેવા માગતા, એ કહેવા માગતા હતા કે આ વિજ્ઞાન સાઈન જે પસંદ કર્યા છે એમની સેવા બધું છે, માલ એમાં છે. તમે કદાચ ના બન કોઈ કાંઈ નહીં, નહીં આવું. પણ કંઈ તમે દાટ ધમકી આપીને કરશો એટલે બધું થઈ ગયું ના માનતા. આશ્ચર્યમાં આવું કેવું કેટલું કહેવાય. પહેલાંથી કોઈની હાડાભરી નહીં શાસ્ત્રીમાં, નાના હતા ને એટલા જબરા હતા ને. પેલા જાનમાં ગયેલા, જાનમાં તો એકાદશી બધા ઝાપટવા લાગ્યા, તિલક ચડવાવાળા ઝાપટવા લાગ્યા. સત્સંગી કેટલા અંદર હતા ને, તમારે મને સુખ પેલા ચૂરમું ચૂરવું હોય ને, રોટલી રોટલીને આમ ચોરી બરાબર ઘી ને ખાંડ નાખતા. આપ એકવાર અનુભવ કર્યો છે. હા, તો એકાદશી દિવસ બધા બધા 400 જણ સાઈન કહેવાય, હા, વારા ફરતી એક એક કે છોકરા તારે ખાવું પીવું નાચવું કૂદવું હું એકા એકાઈ કરે ખાઈ લે. ના ખવાય કે ના ખવાય જ એકાદશી. આજે ખાય ને તો જેટલા દાણા ખાય એટલા કીડા ખાધા બરાબર, એટલું પાપ લાગે. આવું બોલે બધાને, કોઈ ડર્યા નહીં. પહેલાં છે ને લોકો મોટે મૂછો રાખતા, મોટા આટલો આમ આમ ખેંચે ને આટલું લાંબુ થાય, અને છોડે તો ઘૂંચડું ભરી જાય બધા. હા, અત્યારે તો હું અત્યારે રાખતા જ નથી. ત્યારે કિંમત હતી 1,00,000 રૂપિયા ધીરે ને, તો એક મૂછનો દોરો આપે સામે, પછી પેલા 1,00,000 પાછા આપે તો મૂછનો દોરો પાછો લે. આનાવો તો વ્યવહાર ચાલતો હતો, અત્યારે બધું બનાવટ થઈ ગયું.
કાળી નાખે ને કિંમત જ ના રહી. હવે તો આતંકવાદીઓ રાખે છે અને હવે તો બધું ચક્કર ફરી ગયું બધું. તે વખતે પણ સ્વામી કોઈથી ગભરાયા નથી. આટલી નાની ઉંમર કોઈ ચાર પાંચ જણ ભેગા એમ કે ને ચાલ ખાઈ લે મેળવ્યા દે એકાદશી છે. અરે મોટા તો ફરી જઈએ આપણે, આપણે ફરી જઈએ બોલો જાનમાં કે આવું બધું આ શરમ આવશે બધા લોકો એમ કે અને ખાઈ લો પછી ફરી કહી નાખશું ઉપવાસ. આજે ચાપટી લો ને આવું થઈ જાય પછી ચાપટે બાકી ના રાખે પછી વાત પૂરેપૂરું બધું બધું એવું થાય એવું ના કરાય. જવા હરીશભાઈ એ પારજ ગામના જ પછી તો વર્ષોથી ત્યાં લંડન રહે છે. એનું લગ્ન હતું, લગ્ન પ્રસંગ તો બહુ મોટી પાર્ટી સાંઈ દીકરીવાળાને બહુ જબરજસ્ત એ લોકોનો મોભો. પછી એ લોકોએ કહ્યું કે અમે દારૂની પાર્ટી રાખવી પડશે ઓલા રિસેપ્શનમાં. હરીશ કે ના ચાલે. બાપુજી થોડા ઢીલા પડ્યા કે બેટા આપણે ક્યાં એક ખૂણામાં રાખવાનું, જેને પીવું હોય પીએ ના પીવા આપણે સત્સંગે જોતા આપણે અલગ કરશું. બાપુજી તમે કહો છો કે ના ચાલે, મારા નામે કંઈ જોઈએ જ નહીં. મારા લગ્ન વખતે આવું હતું ખૂણાવાય કંઈ ના જોઈએ. ના ભાઈ ભાઈ કહ્યું તારી દીકરી તારે ઘેર, અમે નહીં તો અમારી શરત્યા હોય તો જ, બાકી નહીં વિચાર કરો. લંડનમાં હમણાં થોડા વર્ષ પહેલાંની વાત છે, આજના દિવસની જો આપણા સત્સંગ પર. કારણ શું છે, આવા શાસ્ત્રીમાં આવા બળિયા પાક્યા તો આ વંશ વેલો એનો છે. અહીંયા જ ફસકી ગયા હોય સ્વામી, ચાપટી લીધું હોય તો તથા કોઈ ના હોત. એક એવા નીકળ્યા તો આજે લાખો જ નિયમ ધર્મ પારસ. હા, ડૉક્ટરને કહ્યું કે ઈંડા ખાવા પડે, 12 વર્ષનું જ બાળક. ના ચાલે કે ના ખાવ. એના પપ્પા મોરા પડ્યા કે બેટા આપણે ખાલી 15 દિવસ ખાવાનું છે, પછી તું સાજો થઈ જા પછી ખાઈ ને. એના પપ્પા બગડ્યો છોકરો કે તમે સત્સંગ આવું કોઈ મને આવું શીખવાડો છો, મરી જવું પણ નહીં ખાવ બધા ના ખાધું ને. આવા કેટલા નાના બાળકો આપણા છે સત્સંગમાં, કેટલા આવા. કારણ આ છે, મૂર આ છે. જો અહીંયા મૂર કપાઈ ગયો તો ખલાસ કંઈ ના હોય. ઘણા સાધુ બનાવે પણ યજ્ઞ ના કરે, પણ આ તો યજ્ઞ કરી સાધુ કર્યા તેથી યજ્ઞ પુરુષ નામ પાડ્યું. એ અલૌકિક સ્થિતિ સ્વામીની હતી. એ આપણામાં આવે તે પ્રાર્થના બને ગમે એમ કહીને આવું થયું, પણ યજ્ઞ પુરુષ થાય કે તો ભગવાન એવું ઊભું કરીને આમ જે ગુણાતન સિંહને દબાણમાં યજ્ઞ આપણે દીક્ષા આપી. આમ તો લીગલી કાંઈ ના થાય, પશ્ચિમાં એવું ગોઠ્યું યજ્ઞ બાનું કારણ કે એમાં મૂળ તો ગુણાતન સાંઈ માટે હતું બધું. હા, યજ્ઞ કર્યા બધું કર્યું કે ગર્ભિત વાત હતી આમ કંઈ કહેવાય નહીં, પણ મોટા પુરુષ આ રીતે બધું કરે. એમાં અહીંયા યજ્ઞ કહીને યજ્ઞ પુરુષ નામ પાડ્યું, પછી શાસ્ત્રીવાદ માટે યજ્ઞ થયેલું. મુંબઈમાં સાધુ ભણે છે, આચાર્ય પદ મેળવે, બુદ્ધિ ખૂબ વધે, આળસ પ્રમાણ જતા રહે, એકાંતિક થાય તો એ પ્રાર્થના. બાપા પ્રાર્થના ગયા પણ આળસ પ્રમાણ જતા રહે, એકાંતિક થાય. સ્વામી આપણને આપણે પ્રાર્થના કરે છે, શું કહે છે, સાધુ આચાર પદ મેળે, બુદ્ધિ ખૂબ વધે. કઈ બુદ્ધિ? લૌકિક બુદ્ધિ. આ લોકમાં પહેલો નંબર આવે કરે એ નહીં, આજ્ઞા પાડવામાં, ગુરુમુખી રહેવામાં એવી બુદ્ધિ. આળસ પ્રમાદ જતા રહે, એમાં આળસ પ્રમાદ જતા રહે. પોતાનું મન ધાર્યું કરે એમાં આળસ પ્રમાદ રહે જ નહીં. બોલો ગુરુ કે એમાં જ આળસ પ્રમાદ આવે, તેમ બધું
બધું નડે. રૂઈ આપે તેને વહેલા પ્રવચન કરતા ગોંડલમાં, એટલે સવારે બધા વહેલા પાસે બેસી જાય. તે વખતે આરતીના ઘંટ વાગેલા મંગલા આરતીના, સાહેબ આપે કે જાઓ આરતીમાં આમ લેખો કરે હા, એ બધા જવું પડે. આગળ બેઠા હવે જલ્દી આરતી બધા દર્શન કરીને આવી જાય, એટલે પહેલી લાઇનમાં આવી જાય ને બાપાની સામે. ઘણા ઉપર જતા જ નહીં આમ બધા. આપણે ગોંડલી પેલું હોલ છે ને આવજો, પેલી ગુરુપ્રમ મૂર્તિને આવજો, ત્યાં આંટો મારીને આવી જાય. પણ આરતીમાં જાય નહીં. તે કરયુગી હવે બોલ્યા કે આરતીમાં ગયા હતા આમ, અને સાઈન ડાઉટ ગયો શંકા કે આટલી જલ્દી ક્યાંથી આવી ગયા. સે આરતીમાં ગયા તો એને કહે ના સ્વામી. સે કેમ? તમે જ આરતી છો ને, તમે જ ઠાકોર, તમે જ ભગવાન છો ને. સાહેબ કે ભગવાન જ કહેશે આરતીમાં જવાનું, લો આપ જ કહેશે આરતીમાં જાઓ જાઓ. પાછા મોકલ્યા, બોલાવ પેલા બીજા આવી ગયા ને છેલ્લો નંબર લગાવવાનો, જો દગો કરો ને એમને જ નગર. પણ ટૂંકમાં કહેવા શું કે જો યોગી આપ પોતે વાત કરે કે ભાઈ આપ, હું જ તમને આજ્ઞા કરું છું, તમે મારી આજ્ઞા મને ભગવાન માનો છો મૂર્તિમાં, તો જો શું ગુણાતન સહી ના કહું. ભલે આશ્ચર્ય મહારાજ કહે કે સાંઈ આપ સોનાની થાળીમાં જમો. સાંઈ કે અમને આજ્ઞા નથી. સ્વામી કે તમને તો આ કચરો અને કંચન બે સરખું છે. સ્વામી કહ્યું કે અમને મહારાજે વાત કહી સાચી છે, કચરો અને કંચન સરખું. પણ મહારાજ કહે છે આ કચરામાં જમવું ના કચરા સાથે જમવું, એમ કહીને પણ આજ્ઞા પારી. એટલે આપણે એમ થઈએ કે એમ સારું તો હો જાય, બે સરખું જ છે ને, તમે માનતા મને વાંધો નથી. આપ જો આ લોકોને એવું નહીં, તમે માનો કે ના માનો એ એમને તો ખપે જ નહીં. આવી રીતે મોટા પુરુષ આજ્ઞા પારી છે. એટલે ટૂંકમાં કહેવાનું છે કે જો મન ધરવું આપણે બહુ કરી શકીએ છીએ, મોટા પુરુષને ત્યાં તકલીફ પડે છે. દાદરો 10 દાદરો ચડવાનું હોય, આરતીમાં આવવાનું હોય, ના આવી શકે. હા, જો મુંબઈ આવે, કેટલા મંદિરો શહેરના મંદિરો સવારે મંગલામાં આવે છે, અમદાવાદ વડોદરા, બાજુમાં રહેતો ના આવી શકે. બોલો, હા મંગલા ના પહોંચી શકે. બોલે આટલા દૂરથી આવે બિચારા. પણ એમ ફળ એનું છે, તમે મન થાય તો ગમેલું કરો, પણ આજ્ઞા જે ફૂટાફૂટી છે એમાં તમે કરો ને એનું ફળ બહુ છે. સ્વામીનું સ્થાન કલ્પ વૃક્ષ છે, મારો બધા પૂરા કરો. કયા પૂરા? જ્ઞાન ભક્તિના મારો પૂરા કરો. જેવું પછી તરત એ તો આપણે તો પકડી એવા છે 40%. જો સ્વામી કહ્યું કે બધા મારો પૂરા કરો, એટલે અમેરિકા પહોંચી જવું, કરોડો ડોલર કમાવું, એ મનોરથ નહીં. એ દુકાન ખોટી છે, હજી અહીંયા નહીં હોય. હા, એ ના કરે એવું નથી, પણ માપમાં થાય. આમ એના માટે આ દુકાન નથી. એ જરા પેકિંગ આપણે નથી કરતા, જો આ કેટલું સરસ છે ડબ્બો, ચશ્મા મૂકવા. આ તો છે, પણ એ ઘણી વસ્તુઓ પેકિંગ, અત્યારે તો કેટલા પેકિંગ કેટલું સારું આવે છે અત્યારે તો. પણ માલ ખાલી આટલું જ, અમારે હમણાં 2 દિવસ પહેલાં આવેલું કચરો કાપવાનું પેકિંગ જોયું તો આપણને લાગે શું હશે આ ભાઈ, શું લાયા અમેરિકા, ખાલી કચરો અંદર નાખવાનો ને તે જરા ક્રશ કરી નાખે ને, કપાઈ આવેલું કાગળ અંદર આટલું. પણ ઉપર તમે જોયું તો આપણને લાગે કે આ કયું ઇલેક્ટ્રોનિક સાધન હશે મોટું, $1000. મેમને બોલાયો કે આ શું છે, ખાલી કચરો નાખવા દીખે છે. મને કાંઈ શું લાયા છે ને શું હશે એવું છે. પેકિંગમાં તો બહુ હોય છે બધું. એટલે આજે આપણે આ
સ્વામી શું કહે છે કે જ્ઞાન ભક્તિને મનોરથ પૂરા કરો. એટલે આ બધું આ દુકાન જુદી છે, આમાં અહીંયા બીજો તો કચરો ના હોય, આપણે લઈને બેઠા છીએ. અહીંયા સત્સંગની અંદર આવા મનોરથ કરવા, ત્યાં મેળાઓ જાઓ, કોઈ પણ મંદિરમાં તીર્થ કરવા જાઓ, શુભ સંકલ્પ કહે, શુભ સંકલ્પો આવા જ્ઞાન ભક્તિના. બોલા તો બધું છે જ, તો કોણ ના પડે. એ તો નોકરી જોઈએ તો ટાટા બિરલા ઓછા છે, તો નોકરી તો ઘણા આપશે, મોક્ષ નહીં આપે. એટલે આ માગો, જે કોઈ ના આપી શકે એ માગો. નોકરીને પૈસો ને બે તો બધું આ લોકોના બધા આપી જશે, તો એમાં કંઈ બહુ મોટી વાત નથી. આ નહીં આપે આખી દુનિયામાં અમેરિકન પ્રેસિડેન્ટ, મોક્ષ નહીં આપે તમને. સિટીઝનશીપ આપી દેશે અમેરિકન, પણ અમે અક્ષરધામની સિટીઝનશીપ નહીં આપી શકે. અહીંયા જ છે એ માગો ને. કોઈ ભગવાને સંને હોશિયારા ન કરી તે બુદ્ધિ આપજો. દ્વાય બહુ મોટી ગઈ. જાગા સ્વામી 2 મહિના સુધી હરિભક્તોને વાતો કરી, માં ઊનાના હરિભક્તો ઘણા હતા, એ બધા પાછા જતા હતા. તો એમને કહ્યું કે સ્વામી તમે તો બધી વાતો બહુ કરી, અમને કંઈ યાદ રહી નથી. સાર કહી દો ટૂંકમાં કે જે અમે બધું સમજી શકીએ. તો જાગાશને કે મેં 14 વર્ષ ગુણાતન સાહેબ સેવા કરી છે, પણ કોઈ હોશિયારા કર્યા નથી. જો આવું બોલ્યા, કોઈ એમને એમના મનમાં એવું થયું નહીં. આમ ને ઘણી વાર આપણે હોશિયાર એટલે શું કે સ્વામી પાસે પ્રાણે કરાવીએ, આમ એમની પાસે આ તમે કરો, આવું બોલો, આવું કરો, આમ કરો, એવું ના થઈએ. એવી મંડી તો ગુરુ કોણ થયા? તમે થયા, એ થયા. આ ખોટી વાત છે. એમને જે રીતે કરવું હોય, જે રીતે કરવું, એ રીતે રહેવું, એ તો હોશિયારા કરે. હા, એમને ના કરવું તમે એમની પાસે કરાવો, હોશિયારા કર્યા કહેવાય. તો સ્વામી જાગા છે કે કદાચ રાજી કર્યા નહીં, પણ હોશિયાર કર્યા નહીં. કોઈ આવું બન્યું નથી, સ્વામી દુઃખી થયા મારે લીધે, એવું બન્યું નથી. એ મોટી વાત છે. જો સ્વામી યુગ્યા પર એ જ વાત કરી, કોઈથી ભગવાને સંને હોશિયારા ન કરી તે બુદ્ધિ આપજો. મન બદલે જ નહીં, કાયમ એક બુદ્ધિ તે પ્રાર્થના. આ મન બહુ ફેરાફર કરે છે. આ ઘડીકમાં આ મન ફરી જાય. જો આપણે આ ચાતુર્માસના નિયમ લીધા છે, ફરી જાય. બધા વાંચવાના, બીજા ત્રીજા દંડવટ પરીક્ષા ફરી જાય. તો એકવાર તૂટું ને, રોજ 5 મારા ફેરવીને હોવાની વાત. એક યુવક મને વાત કરી હતી, સામે નિયમ લીધો હતો કે રોજ 5 મારા કરીને પછી સુવાનું. પછી આગળ આપણને ખબર હોય ને, કે પછી આગળ શું થયું નિયમ. તો સાહેબ એ જ કહેવા માગું છું, આ બોલ જલ્દી. સાહેબ 4 જ દિવસ હું ફેરવી શકું, 5મે દિવસે મને આમ બહુ થાક લાગતો, મને કે કાલે 10 ફેરવી નાખીશ. દિવસ થાય કે 10, પછી કહે આજે જરા, કાલે તો 15 ચોક્કસ ફેરવી નાખીશ. તે સાહેબ 15 બહુ કહેવાય, 15 મારા કેન્સલ. કાલથી 9 વાગ્યાથી કાલથી 5 વાગ્યા શરૂ પાછી. પણ તે કેન્સલ રહી, તે તો ના ફેરવ્યું. લો, તે તો 5 ફેરવાની હતી કે નહીં, એ ગઈ. એટલે 15ની સાથે 5 આવી ગઈ. પછી BS પછી થતી હશે, આવા નિયમ લેતા હશે, કંઈ બરકત આવે. એટલે આ સ્વામી કહે છે, મન ફરે નહીં, એકા નિયમ લીધું પાક્કું રાખવું. ભાઈ થોડા જ નિયમ લેવા, બહુ લેવા, પણ પાક્કું. આમ આ તો ફર ફર કરે એ કયા ઠેકાણ. ઘણા 10-10 નિયમ લે, એવા એકે નિયમ પાડે ને આવું થાય. 11મો નિયમ શું? એ લોકો કે બધા નિયમ પાડવા ને એ નિયમ લે. 11મો નિયમ, હવે બુદ્ધિ આવે. અમે એવા પુરુષને સેવા છે, તંત્રમાં ટાઢું રહે છે, અનુવૃત્તિ પાડી છે. એવા પુરુષે શાસ્ત્રીમાં સ્વામીનું ખૂબ બળ, ગુરુનું બળ એટલું સ્વામી એટલે ખલાસ. શાસ્ત્રીમાં કોઈ પણ ગમે ત્યાં સ્વામી અમદાવાદ હતા યુગીઓપા. અને આપણે આ ભ્રમતીર્થ છે ને, એમના બાપુજી,
એ એમના મિત્ર સાથે ફાર્મસી કરતા હતા, તેમના મિત્રને લઈને આવ્યા અમદાવાદ દર્શને. તે ત્યાં તે પાર્ષદમાં હતો, તો ઓળખાણ કરાવી કે સ્વામી આ મારા મિત્ર છે. સાહેબ કયા ગામને? કે મેળા. અરે જે મેળો નામ સાંભળ્યું એટલું જ બસ બાપા તો ખલાસ ગાંડા ઘેલા થઈ ગયા. ચાર પાંચ થાપા પી દીધા, ભેટ્યા ઉભા થયેલા. બોલતો વિચારો વિચાર કે થાપા પડ્યા તો એકદમ પહેલી વાર કોઈ આવું જોયેલું ને, પેલા થાપા પડ્યો પછી ભેટ્યા એટલે તો કંઈ ભાવ જુદું જ લાગ્યું બધું. બાપા એટલો આનંદ આનંદ થઈ ગયો ને. પછી રજા લીધી ને જતા હતા, બાપ પાછા બોલાયા, ફરી બાપ બે થાપા આપ્યા, ભાઈ પ્રસાદ આપ્યો, બધું કર્યું. આટલું બધું ગોંડલ ને મહેરાનું નામ પડે ને બાપા ખલાસ થાય ગમે. ત્યાં શું થયું, યુવી આપવા એટલે સાંજનો સમય હતો, પધરામી નીકળેલા. એક બસ આવી, મને બાપા કે દંડવટ કરો બસને. કેમ બાપા? કે ગોંડલની બસ છે. એટલે હું ત્યાં પાસે જોઉં પાટ્યું, મેં કહ્યું ખરેખર છે કે બીજું ખોટા પડે ને દંડવટ? તો ગોંડલની હતી બસ. તો ધૂળમાં દંડવટ છ દંડવટ કરાયા. લો બસની અંદર તો કેવા કેવા બધા બેઠા હતા. બસને ગોંડલ જનારી બસ, એનું બાપાએ દંડવટ કરાયા. તો ગોંડલનો કેટલો મહિમાન, ગોંડલ હરિભક્તોનો કેટલો મહિમાન, કેવું હતું બસ. કોઈ ગોંડલનું નામ પણ બસ બાપા ગાંડા ગાંડા થઈએ મેળાઓને. રોજ એક પત્ર લખતા યોગી બાપા ગોંડલ, રોજ એક પત્ર. એક પત્તું તો પોતકાર લખીને મૂકે, આમથા આમથા લખે. આવું કરતા સ્વામી કે અમે એવા પુરુષની સેવા છે તો અંતરમાં ટાઢું રહે છે, અનુવૃત્તિ પારી છે. અંતર ટાળું કેમ રહે છે? અનુવૃત્તિ પારી છે એટલે હોશિયારા કર્યા એવા નહીં, એને શું શાંતિ રહે. ગુરુને દુઃખી કર્યા અને શાંતિ ક્યાંથી રહે? ગુરુ સાચા મનથી સેવા હોય તો અખંડ શાંતિ રહે. તો એ કહેવાય કે અમે 40 વર્ષથી આજ્ઞા એક ધારા આજ્ઞા પારી છે, કોઈ મનનું ધાર્યું કર્યું નથી. વિચારવા જેવી વાત છે, 40 વર્ષ એક ધારા, એક જ વાર આજ્ઞા કરી, ફરી વાર આજ્ઞા કરી પડી નથી. આપણે દિવસમાં 40 વખત આજ્ઞા કરવી પડે, એક જ આજ્ઞા. ટાળું જ રહે ને, એમને બીજાને ટાળું થઈ જશે એમની ક્યાં વાત છે?